જુઓ, અહીં એક થાળી પડેલી છે, બરાબર? હવે એમાં કશુંક મેં ભરેલું છે, આપણે પ્રવૃત્તિ કરવાની છે. હું જે મૂળાક્ષર લખું તે તમારે મને ઓળખીને કહેવાનો છે કે તે કયો મૂળાક્ષર હશે. બરાબર ધ્યાનથી જોજો. હા, કયો મૂળાક્ષર છે? શ. કયો મૂળાક્ષર છે? શ. અરે વાહ, પાછો હું બીજો મૂળાક્ષર લખું છું. હા, બરાબર ધ્યાનથી જોવાનું છે અને તમારે પછી મને કહેવાનું છે. કહો, આ કયો મૂળાક્ષર છે? ઠ. અરે વાહ, તમે તો ઓળખી ગયો જાઓ છો. હા, પાછો એક બીજો મૂળાક્ષર લખું છું. હવે કહો શું છે? ધ. અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર છો. હા, આ શું લખ્યું મેં? થ. શું લખ્યું? થ. અરે વાહ, અને આ શું છે? ક. ખૂબ સરસ. હા, તમે તો હોશિયાર છો. બધા મૂળાક્ષર જોયા ને? હવે આપણે બીજી પ્રવૃત્તિ દ્વારા જોઈએ. અકડમ બકડમ જાદુ કા જંગલ છું. શું આવેલું છે આજે? જોકર, તમને હસાવા માટે. હા, જાદુ કરવાના છે આજે આપણે, બરાબર? જોકરે એના શરીરમાં, એના કાનમાં, એની ટોપીમાં બધે મૂળાક્ષરો છુપાવી દીધા છે. તમારે એ મૂળાક્ષરો શોધીને મને કહેવાનું છે કે તે કયો મૂળાક્ષર છે, બરાબર? ચાલો કહો, એની ટોપીમાં કયો મૂળાક્ષર છુપાયેલો છે? શ. શરણાઈનો શ. હવે એના કાનમાં પણ મૂળાક્ષર જ છે, તો કહો એના આ કાનમાં કયો મૂળાક્ષર છે? ઠ. અને બીજા કાનમાં ઢ. તો એના કપડાની નીચે પેલી ઝાલર છે, તેમાં કયો મૂળાક્ષર છુપાયેલો છે? થ. અરે બાપ રે, આ જોકર તો ખરેખર જાદુ મંતર કરે છે. હા, બધા મૂળાક્ષર એને છુપાવી દીધા છે. હવે આ મૂળાક્ષરને આપણે લખતા શીખવાનું છે, તો કઈ રીતે લખીશું આપણે જોઈએ. જુઓ, કને ઉપર માથે મીંડું છે, તો શું બોલાય? કમ. ઢને પણ મીંડું છે, તો શું બોલાશે? ઢમ. અને થમ, બરાબર? તો આને આપણે લખવાનું છે. કેવી રીતે લખશું યાદ છે ને? ઉપર અને નીચેની લીટીને અડીને. ચાલો બોલો કમ. પાછું બોલો શું લખ્યું આપણે? કમ. ચાલો હવે શું લખવાનું છે? ઢમ. ઉપર અને નીચેની લીટીને અડાડીને આવી રીતે લખવાનું છે. ઢમ. શું લખ્યું આપણે? ઢમ. શું કહેવાય? ઢમ. બોલીને જ લખવાનું છે. હા, ઢમ. ચાલો હવે લખવાનું છે ઠમ. 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 શું લખ્યું? ઠમ. હવે આપણે લખીશું શમ, બરાબર? શું લખ્યું? શમ.
પરંતુ ઉપર અને નીચેની લીટીને અડાડીને લખવાનું છે. શમ. શું લખેલું છે? શમ. હવે લખીશું થમ. શું લખવાનું છે? થમ. 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 આવી જ રીતે સરસ અક્ષરે ઉપર અને નીચેની લીટીને અડીને લખવાનું છે. ફરી પાછા બોલો. કમ, ધમ, થમ, સમ, થમ. બરાબર, તમારે પણ આવી જ રીતે લખવાનું છે. બાય બાય.